પંચમહાલના શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મરેગા યોજનાનું મોટું કૌભાંડ હોવાની આશંકાને લઈને આવેદનપત્ર આપ્યું હતું, જ્યારે કોંગ્રેસના અગ્રણીઓએ વિકાસના કામોની નિષ્ફળ રીતે તપાસ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. પંચમહાલ શહેરના તાલુકા પંચાયત કચેરી ખાતે અનેક વિકાસોના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે. મનરેગા યોજનામાં થયેલ અનેક કામો નિયમો અનુસાર ન થતા હોવાનું તાલુકા કોંગ્રેસ સમિતિને લાગ્યું હતું, જેને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરો એકત્રિત થયા હતા. તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાને મનરેગા યોજનામાં મોટું કૌભાંડ હોવાની આશંકાને લઈને યોગ્ય તપાસ થાય તે માટે કોંગ્રેસના અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ, જેબી સોલંકી તેમજ જિલ્લાના ઉપપ્રમુખ પર્વતસિંહ ચૌહાણ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આરતસિંહ પટેલ, રંગીતસિંહ પગી, રિજવાન પઠાણ સહિત ગુણવંતસિંહ સહિતના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું. સાથે કોંગ્રેસ અગ્રણીઓએ વિકાસના કામોની યોગ્ય તપાસ થાય ત્યારબાદ જ બિલો પાસ કરવામાં આવે અને મનરેગા યોજનામાં લાભાર્થીઓના હસ્તે કામ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ હતી. જ્યારે આ બાબતે નવીન આવેલ તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાએ તાલુકામાં નવીન થયેલ દરેક કામોની સ્થળ ખાતે જઈને યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો નિયમોનું પાલન નથી થતું હોય તો બિલો પણ પાસ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. આ આપવામાં આવેલ આવેદનપત્રમાં લક્ષ્મણસિંહ બામણિયા, કમલેશ પરમાર તેમજ શક્તિસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેવા સાથે COVID-19ના નિયમ મુજબ માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલ હતું. પ્રિતેશ દરજી, જેડેસ ટીવી પંચમહાલ. આજરોજ શહેરા ખાતે શહેરા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું. શહેરા તાલુકામાં જે પ્રમાણે બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મનરેગા યોજના હોય, નરેગા હોય, દરેક શૌચાલયની યોજના હોય, જે રીતે જોબકાર્ડમાં કરવાના આવતા કામો જેસીબી મશીનથી કરી અને જોબકાર્ડ ધારકો પાસે પૈસા ઉઠાવી લેવામાં આવે છે, જેવી રીતે શૌચાલયમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, શૌચાલયો બની ના હોય અને એના પણ બિલો પાસ થઈ ગયેલા હોય છે, જેવી રીતે ચેકડેમો જે જૂના હોય એને પ્લાસ્ટર કરી અને નવા ચેકડેમો અને સંરક્ષણ દિવાલોમાં પણ એ જ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એ જ રીતે આવાસો હોય, દરેક રીતે મોટા પાયે શહેરા તાલુકામાં દરેક યોજનામાં ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો હોય એની રજૂઆત સાથે દરેક ગામોની અમને રજૂઆત મળી. એની રજૂઆતને ધ્યાને લઈને અમે તાલુકા વિકાસ અધિકારીને યોગ્ય રીતે આખા શહેરા તાલુકાના દરેક ગામમાં યોગ્ય તપાસ થાય અને સૌથી મોટામાં મોટો તો જે કૂવાની યોજના છે, એ કૂવાની યોજનામાં એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે જે 3 લાખ રૂપિયા ચાલવા જૂના કૂવાઓ બતાવી અને ભાજપના જ નેતાઓ હોય, ભાજપના મોટા કાર્યકર્તાઓ હોય એ પાસ કરાવીને જે 20-25 હજાર રૂપિયા અધિકારીઓને લોચ રૂશ્વત આલી અને બિલો પાસ કરાવી લેતા હોય છે અને એમના મોટી મોટી ગાડીઓ અને એમના સારા સારા બંગલાઓ બનાવવામાં પ્રજાના પૈસાઓના કામ લગાવે છે અને જે પ્રજાઓને અત્યારે લોકડાઉનમાં ખાવાની પરિસ્થિતિ ખરાબ છે એવી પરિસ્થિતિમાં લોકોના પૈસા, જોબકાર્ડના પૈસા આ ભાજપના જે શાસનમાં જે પણ કાર્યકર્તાઓને છે ખુલ્લેઆમ શહેરા તાલુકામાં ભ્રષ્ટાચાર